નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. હું છું પ્રયાગરાજ ચોકસી. સમાચારની શરૂઆતમાં સૌ પ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહનો કચ્છનો બે દિવસનો સત્તાવાર કાર્યક્રમ જાહેર. હરામીનાલા સહિત ક્રિક, સમુદ્રી અને રણસીમાની લેશે મુલાકાત. લખપતમાં સંબોધશે સૈનિક સંમેલન. જીકેમાં સરકારી શરતોના ભંગ બદલ હાઈકોર્ટનું આકરું વલણ. અદાણી ગુજરાત સરકારને 3 સપ્તાહમાં એફિડેવિટ રજૂ કરવા તાકીદ. કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ ફાઇલ કરી છે કન્ટેમ્પ્ટ પિટિશન. 3 દિવસના ટૂંકા વિરામ બાદ વાગડની વાટે કચ્છમાં વરુણદેવની ધોધમાર રી એન્ટ્રી. ગાજવીજ સાથે જોતજોતામાં વાગડમાં 1.5 ઇંચ પાણી વરસી ગયું. લખપત નજીક ક્રિકમાં ખૂંપીને શહીદી વહોરનારા ત્રિપુરાના જવાનને બીએસએફે આપ્યું ગાર્ડ ઓફ ઓનર. શનિવારે સર્જાયેલી દુર્ઘટનામાં 2 જવાને વીરગતિ મેળવેલી. જર્મનીના ટેટુ નિષ્ણાતને કચ્છના રવારી ભરવાડ સમાજના છુંદણામાં પડ્યો ભારે રસ. ટેટુ કળાના મૂળિયા શોધવા હાઈકો બાઇક પર નીકળ્યો છે વિશ્વના પ્રવાસે. એક સ્પેશિયલ રિપોર્ટ. સમાચારમાં સૌ પ્રથમ વાત વરસાદની. સાવન કો આને દો, સાવન કો આને દો, સાવન કો આને દો. કચ્છમાં ગત શુક્રવારથી વિરામ રાખનારા વરુણદેવે પૂર્વ કચ્છમાં ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે બપોર બાદ વાગડમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોતજોતામાં ગણતરીની મિનિટોમાં 1.5 ઇંચ વરસાદ વરસી ગયો હતો. સામખિયાળી, માણાબા, કુંભરડી વગેરે ગામોમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. તો સાંજે 5:30 વાગ્યાના આરસામાં વીજ પ્રપાત થતાં માણાબાની વાડીમાં કામ કરી રહેલી 20 વર્ષની યુવતીનું મોત નીપજ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જો કે આ અંગે પોલીસ તંત્રએ અજાણતા વ્યક્ત કરી હતી. જમ્મુ કાશ્મીરમાં થયો છે જળપ્રલય. અતિભારે વરસાદના કારણે જમ્મુ કાશ્મીરમાં ભયાનક પૂર આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 175 લોકોના મોત નીપજ્યા છે. કાશ્મીરના જળપ્રલયમાં 110 જેટલા ગુજરાતી સહેલાણીઓ પણ ફસાયા છે. જો કે કાશ્મીરમાં કચ્છનો એક પણ પ્રવાસી ફસાયો નથી. કલેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું છે કે કચ્છમાં કાર્યરત તમામ 21 ટૂર ઓપરેટરો પાસેથી રિપોર્ટ મેળવી લેવાયો છે. કોઈપણ કચ્છી પ્રવાસી જમ્મુ કાશ્મીર ગયો નથી. જો કે કચ્છ બહારના અન્ય ટૂર ટ્રાવેલ્સ ઓપરેટર દ્વારા કાશ્મીર ગયેલા કચ્છી પ્રવાસીઓ હોઈ શકે છે, પરંતુ તે અંગે હજુ સુધી કશી વિગત પ્રાપ્ત થઈ નથી. દરમિયાન આર્મીના જવાનોએ અત્યાર સુધીમાં 22,000 લોકોને બચાવી લીધા છે. પૂરગ્રસ્તો માટે 3,000 ધાબળા, 45,000 લીટર પાણી, 1,000 લાઈફ જેકેટ, 220 એર ટેન્ટ, 83 ઇમરજન્સી ફૂડ કીટનું વિતરણ કરાયું છે. પૂરમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાઈ રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશનમાં પ્રથમવાર ઇન્ડિયન નેવલ કમાન્ડો પણ જોડાયા છે. પૂરના કારણે સમગ્ર કાશ્મીરમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. મોબાઈલ અને લેન્ડલાઇન ફોન સેવા પણ ઠપ થઈ ચૂકી છે. આ રાષ્ટ્રીય આપત્તિમાં હજુ પણ 1,000 લોકો ફસાયેલા છે. કેન્દ્ર સરકારે કાશ્મીરને ફરી બેઠું કરવા 1,000 કરોડ રૂપિયાની મદદ કરી છે. પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું કાશ્મીર હાલ તો જેલમના પાણીના કારણે નર્ક સમાન બની ગયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની કચ્છ મુલાકાતના સુધારેલા કાર્યક્રમને સત્તાવાર ઓપ અપાઈ ગયો છે. અગાઉ 9મીએ કચ્છ આવનારા રાજનાથસિંહ હવે 10મીએ બપોરે 1:30 વાગ્યે કચ્છ આવશે. પ્રથમ દિવસે તેઓ કોટેશ્વર જઈ ક્રિક વિસ્તારની સમીક્ષા કરશે. રાજનાથ કોટેશ્વર મહાદેવના પણ દર્શન કરશે. બાદમાં પરત 5 વાગે ભુજ આવી તેઓ બીએસએફ હેડક્વાર્ટર ખાતે બીએસએફના ઉચ્ચ અધિકારીઓ સાથે 2 કલાક સુધી ક્રિક અને સમુદ્રી સીમા સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરશે. ભુજમાં જ રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે તેઓ બીએસએફ માટે અમલમાં મૂકાનારા બાયસેગ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. બાદમાં તેઓ લખપત બીઓપી અને હરામીનાલાની મુલાકાત લઈ બપોરે 1 વાગ્યે સૈનિક સંમેલનને સંબોધશે. 1:30 વાગ્યે તેઓ રણસીમાએ વિઘોકોટ બીઓપીની મુલાકાત લઈ રણસીમાની સલામતી અંગે સમીક્ષા કરશે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર બંધ ઓવરફ્લો થઈ ગયો છે. નર્મદાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે સવારે 11:30 વાગે ડેમની સપાટી 121.92 મીટરને સ્પર્શી ગઈ હતી. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ ઓવરફ્લો થતાં સમગ્ર રાજ્યમાં ખુશાલી છવાઈ ગઈ છે. ઓવરફ્લો ડેમનો નજારો માણવા અનેક પ્રવાસીઓ ડેમ સાઇટ પર પહોંચી ગયા હતા.
ભુજની જીકે જનરલ હોસ્પિટલના સંચાલન માટે થયેલા એમઓયુની મોટા ભાગની શરતોનો અદાણી ગ્રુપે સરેઆમ ભંગ કર્યો હોવા અંગે હાઈકોર્ટમાં થયેલી અદાલતી તિરસ્કારની અરજીને હાઈકોર્ટે ગંભીરતાથી લીધી છે. કોર્ટે એમઓયુની કઈ કઈ શરતોનું પાલન થયું અને જે શરતોનો ભંગ થયો તે કેમ થયો તે અંગે 3 અઠવાડિયામાં એક વિસ્તૃત સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે. આ સોગંદનામું ગુજરાત સરકાર અને અદાણી ગ્રુપે રજૂ કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે જે તે સમયે હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો હતો કે જીકે જનરલ હોસ્પિટલના 300 બેડ ગરીબ દર્દીઓની સેવા સારવાર માટે જ રાખવાના રહેશે. અદાણી ગ્રુપે 30 કરોડના ખર્ચે વધુ 450 બેડનું નિર્માણ કરવાનું રહેશે. કચ્છના દર્દીઓને સુવિધાના અભાવે કચ્છ બહાર જવું ના પડે તે માટે હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનો આંતરમાળખું ઊભું કરવા સહિત કોર્ટે વિવિધ સૂચના આપી હતી, પરંતુ અદાણી ગ્રુપે કોર્ટના આદેશોનો સરેઆમ ભંગ કરતા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી આદમ ચાકીએ હાઈકોર્ટમાં અદાલતી તિરસ્કારની અરજી દાખલ કરી હતી. એટલે આપણે જે હાઈકોર્ટે આદેશ કર્યો છે, જે આપણે વિરણ વાતો કરી, એ બધાને વિરણ આમાં જવાબ આપવાનું છે કે 300 બેડ શું કામ નહીં, કઈ રીતે નહીં, સિવિલ હોસ્પિટલ કઈ રીતે નહીં, 450 બેડ 30 કરોડ તમારા ખર્ચે બનાવવાના શું કામ તમે નથી બનાવ્યા, પછી કરોડોની આવક અબજોની આવક મેડિકલની થઈ ક્યાં વાપરી, દર્દી કઈ રીતે મરી ગયા, આજે હોસ્પિટલ એક પાંજરા પર થઈ ગઈ, એ કઈ રીતે થઈ ગઈ. એટલે આપણે જે મુદ્દાઓ રજૂ કર્યા છે બધાય મુદ્દાનો જવાબ આ અડાણી અને સરકાર બેને આપવું પડશે એવું આપણે આખું કર્યું છે ને એને બધું પૂરું કરવું પડશે. અને બુલેટિનમાં લઈશું અહીં એક નાનો વિરામ.